બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ પુડલા બનાવવાની આ રીત 100% ફૂલ પ્રૂફ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પુડલાની રેસીપી. આજે આપણે અમુક ટીપ સાથે પુડલાનું બેટર બનાવશું અને એક જ બેટરમાંથી બે અલગ રીતે શાકભાજીના વિટામિનથી ભરપૂર આ પુડલા આજે આપણે એટલા ટેસ્ટી બનાવશું કે ઘરના બધાને બહુ જ ભાવશે. તો ઓછા સમયમાં સૌથી સરળ રીતે પુડલા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ઘરના બધાના ફેવરેટ પુડલા માટે આપણે સૌથી પહેલા તેનું બેટર બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને બસ પછી તે વાટકી પ્રમાણે તમારે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. પુડલાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. ચણાના લોટના પુડલા બનાવતી વખતે હિંગ અને અજમો એડ કરવાથી પુડલા પચવામાં એકદમ હળવા રહે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે, તેને થોડું થોડું એડ કરીને આપણે પુડલાનું બેટર બનાવવાનું છે. પુડલાનું બેટર બનાવતી વખતે હંમેશા એક સાથે પાણી એડ ન કરવું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે. તો 1 કપ પાણી એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર હજી ઘાટું છે. તો ફરી પાછું 1/2 કપ જેટલું પાણી લઈ અને પુડલાનું મીડિયમ થિકનેસવાળું બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે પુડલાનું બેટર આ રીતના ચમચીમાંથી પડે તેવું ન વધુ જાડું કે ન વધુ પતલું એવું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું તૈયાર થઈ ગયું છે. અને આ બેટર બનાવવા માટે મારે 1/2 કપમાં 2 ચમચી જેટલું જ પાણી વધેલું છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે કે આપણે વિસ્કરને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને પુડલાના બેટરને ફેટી લેવાનું છે. પુડલાના બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણા પુડલા એકદમ ખાવામાં સોફ્ટ અને ફ્લફી બને છે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકશો કે પુડલાનું બેટર પહેલાં કરતાં ફ્લફી થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે, મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે બેટરને ઢાંકીને 20-25 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. પુડલાના બેટરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. રેસ્ટ આપવાથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જશે અને આપણા એકદમ સોફ્ટ પુડલા તૈયાર થશે. 20-25 મિનિટ પછી આપણે પુડલાના બેટરને જોઈએ તો તમે જોઈ શકશો કે ચમચીમાંથી એક ધારું આપણું બેટર પડે છે અને તેની થિકનેસ મીડિયમ છે. જો આ સમયે તમારું બેટર વધુ પડતું જાડું હોય તો થોડું પાણી એડ કરી દેવું અને વધુ પડતું પતલું થઈ ગયું હોય તો 1-2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો હવે તૈયાર થયેલા બેટરને લઈ લઈએ અને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. તો બંને બાઉલમાં 1-1 કપ જેટલું બેટર એડ થઈ ગયું છે. તો હવે આપણે 2 અલગ રીતે પુડલા બનાવવાનું શરૂ કરીએ, જેમાં સૌથી પહેલાં રેગ્યુલર સ્ટાઈલ પુડલા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલું બેટર એડ કરી દઈએ, સાથે 1/4 ટીસ્પૂન જેટલો રેડ ચીલી પાવડર અને મેં અહીંયા 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ અને 1/2 ચમચી જેટલી લસણની પેસ્ટ લીધેલી છે, તેને બેટરમાં એડ કરી દઈએ. જો તમે બાળકો માટે પુડલા બનાવતા હોય તો લીલા મરચાં સ્કીપ કરી દેવા, સાથે 1 ચમચી જેટલી કોથમીર એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે આપણે પુડલાના બેટરમાં શાકભાજીને એડ કરવાના છે, પણ શાકભાજીના ઝીણા ટુકડા આપણે બેટરમાં એડ કરશું અને પુડલા પાથરતી વખતે ચમચાના આ પાછળના ભાગથી શાકભાજીના ટુકડા સારી રીતે પુડલાને સ્પ્રેડ નહીં થવા દે, જેનાથી આપણા પુડલા અનઇવન અને થોડા જાડા બની જશે. તો નવી ટ્રીકથી શાકભાજીને પુડલાના બેટરમાં એડ કરવા માટે 1/2 ડુંગળીને આ રીતના ખમણીને બેટરમાં એડ કરી દઈએ.
ડુંગળીને ખમણીને એડ કરવાથી તેની ફ્લેવર પુડલાના બેટરમાં આવી જશે અને પુડલા પાથરવામાં એકદમ સરળતા રહેશે। તો તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે ખમણાઈ ગઈ છે। હવે મેં અહીંયા અડધા ટમેટામાંથી બીનો ભાગ કાઢી અને તેને લઈ લીધેલો છે। તેને પણ ખમણીની મદદથી ખમણી અને બેટરમાં એડ કરી દઈએ। હવે ખમણેલા બંને વેજીટેબલ્સને બેટરમાં મિક્સ કરી લઈએ। આ સિવાય તમે વેજીટેબલ્સમાં ખમણેલું ગાજર અને ખમણેલું કોબીજ પણ એડ કરી શકો છો। તો હવે તૈયાર થયેલા બેટરમાંથી પુડલા બનાવવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર પેનને ગરમ કરવા રાખેલું છે। તો આપણું પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે મેં અહીંયા કોટનના ચોખ્ખા કપડાને પાણીવાળું કરી લીધેલું છે। તેને પેન ઉપર આ રીતના ફેરવી અને પેનનું ટેમ્પરેચર ડાઉન કરી દઈએ અને આ સમય આપણે ગેસની ફ્લેમ પણ લો કરી દેવાની છે। હવે કોઈ પણ રાઉન્ડ શેપના ચમચાની મદદથી બેટરને પેનમાં એડ કરી અને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ લો છે અને શાકભાજી ખમણેલા એડ કરેલા હોવાથી પુડલાનું બેટર એક સરખું રાઉન્ડ શેપમાં પથરાય છે। જો આ સમય ગેસની ફ્લેમ હાઈ હશે તો પુડલા સારી રીતે નહીં પથરાય। તો લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પુડલાની ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે। તો આ સમય પુડલાની સાઇડ્સમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો આપણા પુડલા એક સાઇડથી શેકાઈ ગયા છે। હવે તેને પલટાવીને બીજી બાજુથી પણ કૂક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે એક સરખી મીડિયમ ફ્લેમ ઉપર પુડલાને કૂક કરવાથી તે ઉપરની બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થયા છે। તો બંને બાજુથી એક સરખા શેકાઈને આપણા પુડલા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થઈ ગયા છે। તો હવે બીજી અને અલગ રીતે પુડલા બનાવવા માટે મેં અહીંયા ઢોસાનો તવો રાખેલો છે અને સાથે ગેસની ફ્લેમ લો કરી દઈએ। તો આપણો તવો ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે મેં અહીંયા ચોખ્ખા કપડાને ભીનો કરી લીધેલો છે। તેને તવા ઉપર આ રીતના ફેરવીને તવાનું ટેમ્પરેચર ડાઉન કરી દઈએ। તો આગળ આપણે જે પુડલાના બેટરના 2 ભાગ કરેલા હતા તેમાંથી 1 ભાગમાંથી 1.5 ચમચા જેટલું બેટર પેનમાં એડ કરી દઈએ। તો હવે આપણે જેમ ઢોસો પાથરતા હોય તેમ અંદરથી બહારની બાજુ ચમચાને ફેરવતા જઈને આપણે પુડલાને પતલો પાથરી લઈએ। બસ અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પુડલો પાથરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી। તો હવે પુડલાની ઉપરની સરફેસ આ રીતના ડ્રાય થઈ જાય એટલે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું બટર લીધેલો છે। તેને પુડલા ઉપર આ રીતના સ્પ્રેડ કરી લઈએ। તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ બટરનો સ્વાદ પુડલામાં એકદમ સરસ આવે છે। હવે પુડલા ઉપર પાથરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। તો તેના માટે વાટકીમાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ચાટ મસાલા પાવડર અને 1/2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી બધા જ મસાલાને મિક્સ કરી દઈએ। તો આ સ્પેશિયલ મસાલો જ્યારે પુડલા ઉપર એડ થશે ત્યારે પુડલાનો સ્વાદ 100 ગણો વધી જશે। તો હવે મસાલાને પુડલા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ। હવે પુડલાને હેલ્ધી બનાવવા માટે ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી સ્પ્રિંકલ કરી લઈએ, સાથે થોડા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, થોડા ઝીણા સમારેલા મરચાના ટુકડા અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ। હવે મેં અહીંયા 1 ચીઝ ક્યુબ લીધેલી છે, તેને ખમણીની મદદથી પુડલા ઉપર એડ કરી દઈએ। તો વેજીટેબલ્સ અને ચીઝ સાથે બનેલો આ ચટપટો પુડલો જો બાળકોને આપશો તો તે ક્યારેય ખાવાની ના નહીં પાડે। તો આપણો પુડલો નીચેની બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે। હવે તૈયાર થયેલા પુડલાને ફોલ્ડ કરી લઈએ। તો એક સરખા પુડલા ખાઈને થાકી ગયા હોય તો નવા સ્વાદ સાથે એકવાર આ પુડલા જરૂરથી બનાવજો। બાળકોથી માંડીને મોટા બધાને બહુ જ ભાવશે। ગુજરાતી સ્વાદ સાથે 2 અલગ રીતે બનેલા આ પુડલા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।